નમસ્કાર, હું છું સુજલ દવે. આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. દ્રાપર યુગની અંદર કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો તો કળિયુગની અંદર રામ જેલમાં ગયા છે. અયોધ્યાના રામની વાત નથી કરી રહ્યો, પરંતુ સિરસાની અંદર બની બેઠેલા રામની વાત કરું છું, એટલે કે રામ રહીમની. ડેરા સચ્ચા સોદાના કરતા હરતા અને જે ઈશ્વર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે તે રામ રહીમની. રામ રહીમ કેટલા તાકાતવર છે તથા એક એના કૃત્ય કેવા છે, છેલ્લા 48 કલાકથી તમે તમામ ટીવી ચેનલો ઉપર જોઈ રહ્યા છો. પરંતુ સવાલ એ આવી રહ્યો છે કે રામ રહીમને અદાલતે બળાત્કારનું લેબલ લગાવી અને એમના પગની અંદર આરોપતા રાજકારણીઓ અને અંધશ્રદ્ધાળુઓને સીધી રીતે તમાચો માર્યો છે અને સ્પષ્ટપણે એક સંદેશ આપ્યો છે કે આ દેશની અંદર જ્યાં મૂર્તિ પૂજાનો વિવાદ ચાલતો હોય ત્યાં વ્યક્તિ પૂજાને આપણે સ્વીકારી નહીં શકીએ. સાથે સાથે આ 15 વર્ષ જે કાયદાકીય પ્રક્રિયા ચાલી તેમાં જે બે મહિલાઓએ નિર્ભય થઈને રામ રહીમની સામે જે નિવેદન આપ્યા હતા અને જેના બદલે રામ રહીમને બળાત્કારનું લેબલ લગાવવામાં કોર્ટ સફળ રહી હતી, એ બે મહિલાઓ વિશે આજના રાજકારણીએ કોઈ જ કામ કર્યું નથી કે બંને મહિલાઓની નૈતિક હિંમત વધે તે કોઈ જ વાત કરી નથી. સૌથી પહેલા પ્રશ્ન એ આવી રહ્યો છે કે બેટી બચાવોની આપણે જયારે વાત કરી રહ્યા છીએ, મહિલાને સશક્ત બનાવવાની વાત કરી રહ્યા છીએ, સંસદની અંદર 33% અનામત આપવાની વાત કરી રહ્યા છે, આ માત્ર વાતો જ રહે છે, પરંતુ મહિલાઓ માટે આપણે શું કરી રહ્યા છે? આ અંગે અમારી સાથે ચર્ચા કરવા માટે અહીંયા સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર રાજેન્દ્ર શુક્લા, ગુજરાત હાઈકોર્ટના ખૂબ જ સિનિયર એડવોકેટ છે. ડોક્ટર શીતલ પંજાબી, જે મહિલા સ્વતંત્રતા ઉપર અવારનવાર પ્રવચન આપતા જ હોય છે, અને રુઝાન ખંબાતા, સામાજિક કાર્યકર, ફાયર બ્રાન્ડ છે, તમે જાણી જ રહ્યા છો. આ ત્રણેયનું હું અત્યારે સ્વાગત કરું છું. સૌથી પહેલા મહિલાઓનો દિવસ છે એટલે પ્રતિક્રિયા પહેલા રુઝાન ખંબાતાથી જ લઈશું. રુઝાનજી, 15 વર્ષ લાગ્યા એક બળાત્કાર ડેરા સચ્ચા સોદાના એક અંધારા રૂમની અંદર બળાત્કારનો બનાવ બને છે, બે મહિલાઓનું યૌન શોષણ થાય છે અને એ હદ સુધી અમને ડરાવવામાં આવે છે કે પોલીસ ફરિયાદ નોંધાતી નથી. કઈ રીતે ફરિયાદ થઈ આગળ આપણે સૌમાં ચર્ચા કરીશું, પરંતુ 15 વર્ષ આ બંને મહિલાઓ નિર્ભય થઈ અને રામ રહીમની સામે કોર્ટમાં નિર્ભય થઈને નિવેદન આપે છે. તંત્ર મદદ કરતું નથી, પ્રશાસન મદદ કરતું નથી, આજે પણ આ બંને મહિલાઓને કોઈ સુરક્ષા આપવામાં આવી નથી. તો આ દેશ જે મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પુરુષના સમકક્ષ મહિલાને ઉભું રાખવાની વાતો કરે છે, આ આખી જે ઘટના છે એને લઈને તમે શું વિચારી રહ્યા છો? સૌથી પહેલા તો ત્યાં ખાલી બે મહિલાઓની, બીજી ઘણી મહિલાઓની જોડે રેપ થયું છે. કમ્પ્લેન બે મહિલાઓએ કરી, તે બે પેલા નાનામી પત્રથી, એટલે દેટ મીન્સ કે લોકોને કેટલા ગભરામાં આવ્યા. જે બીજી મહિલાઓ જોડે રેપ થયું, અમની જોડે રેપ થયું, અને જે લોકોને દબાવવામાં આવી, દબાવવામાં એ રીતે આવી કે તમે અગર કમ્પ્લેન કરશો, બહાર બોલશો, તો તમારા માતા પિતાને જોબમાંથી નીકાળી દેશો, મારી નાખશું ને એ બધી. એટલે મહિલાઓના તો જસ્ટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે બહેનો અગર પોતાની જોડે થતું હોય તો એટલી ચૂપ ના બેસે, પણ જયારે એ લોકોને એ બીક આવે કે એ લોકોના ફેમિલી મેમ્બર્સને મારી નાખશે, આ જોબ ચાલી જશે એ લોકોના ફેમિલી મેમ્બર્સને, તો એ લોકો ચૂપ બેસે. એટલે એટલું હદ સુધી દબાણ હતું. હવે આજે આપણે 15 વર્ષની જે જર્નીની વાત કરીએ, જે તમે પૂછો છો કે ઓબ્વિયસલી સૌથી પહેલા વિશુદ્ધ સેલ્યુટ ધ જ્યુડિશિયરી એન્ડ સેલ્યુટ ધ ઇન્વેસ્ટિગેશન ઓફિસર, કારણ કે ઘણા કેસીસના ઇન્વેસ્ટિગેશન ઓફિસરો એવું ઇન્વેસ્ટિગેશન કરે કે હાથે કરીને યા જે બી રીતે કે આખો કેસ વોચઅપ થઈ જાય છે, પછી યુ કાન્ટ ઇવન બ્લેમ જ્યુડિશિયરી ફોર ધીસ. પણ આ તટસ્થ થયું અને કોઈ પોલિટિકલ, ભલે અત્યારે આપણે જેટલું પોલિટિકલ પ્રેશર દેખાયું જોઈ લીધું, આપણને જે બી એ બી ખબર છે કે શું કે હરિયાણાની ગવર્મેન્ટનું રાજધર્મ નહીં નિભાવ્યું એ બી આપણને દેખાઈ રહ્યું છે, પણ જે આ લોકોએ કર્યું વિશુદ્ધ સેલ્યુટ ધેમ ફોર ધેટ. કમિંગ બેક ટુ જે બહેનોની વાત કે બહેનો જે ઉભી રહીને એની સાથે સાથે જે પેલા પ્રેસવાલાએ જે નનામી લેટર છાપ્યો તેના પેપરમાં, એ જે બિચારો પછી એને મારી નાખવામાં આવ્યો અને એના ફેમિલીને પાછળથી પ્રેશર આવ્યું અને તે એ લોકો સચ્ચાઈ માટે ઉઠા રહ્યા છે, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ડિયા. હું એમ લેવા માંગુ છું. નહીં તો આજની તારીખમાં જે હરિયાણા ગવર્મેન્ટે કામ કર્યું છે એનાથી કોઈ બી કોમન મેનને એવી બીક લાગે કે કયા દેશમાં રહી રહ્યા છે કે જ્યાં એ લોકોના પોતાના માણસોની કોઈ સિક્યોરિટી નથી, પણ ગુંડાઓને સિક્યોરિટી મળે છે, ગુંડાઓને ચાન્સ મળે છે, આવા રેપિસ્ટ બાબાઓને ચાન્સ મળે છે. અને જ્યારે આપણે દુનિયાની વાત કરીએ છીએ, ઇન્ડિયાની, મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ, ડેવલપિંગ ઇન્ડિયાની વાત કરીએ છીએ, તમારે જેને એમાં બીક લાગે છે. પણ હા, એ સામે જ્યુડિશિયરીમાં જે ભરોસો છે આજે ડબલ થયો છે એમાં કોઈ ડાઉટ નથી. ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તપાસ કરી, એમાં વી સેલ્યુટ ધેમ ફોર ધેટ. અને હવે જે બહેનોની વાત કરી કે બિચારી બહેનો, જે લોકોને ઇન્શ્યોર એ વખતે બી ધમકાવવામાં આવ્યા હશે, પાછળથી ફેમિલીને બી ધમકાવવામાં આવ્યા હશે, પણ એ લોકો જે પોતે તક
વિટનેસીસ રહ્યા. બીજી વિટનેસીસ એવી કહી દઉં કે લેટરમાં લખાયું હતું કે બીજી 30-40 બહેનો સાથે આવું થયું છે, એટલે બીજી વિટનેસીસ એ બી ઉભી રહી અને જે લખાણો થયા અને જે જે પ્રૂફો નીકળ્યા, એટલે ઇટ ઇઝ વેરી નેચરલ કે બહેનોને તો આખરીમાં શું કહેવાય સફર કરવું જ પડ્યું છે. રેપ વખતે બી સફર કરવું પડ્યું. આ 15 વર્ષ એ લોકો આ પાછું એકનું એક પેલું વિચારવું પડે, આડાવડા ક્વેશ્ચન પૂછ્યા છે સામેવાળા, તો સામેવાળાના વકીલે તો હવે તમને ખબર હવે વધારે ના બોલાવો, પણ જેવું બધું બિચારી બહેનોને પૂછ્યું અને બિચારીએ એવી ટાઈમ બોલવું પડે અને 15 વર્ષ રિલીવ દે જે અમે કહીએ છીએ ને કે બહેનો ટ્રોમા છે નો છે, એકવાર થઈ ગયું પતી ગયું, પણ એવરી ટાઈમ એવું હતું રિલીવ વિચારવાનું શું થયું, ક્યાં દબાયું, ક્યાં કર્યું, આ બધું બોલવા અમે બિચારી કેટલો સંકોચ થાય ને સામે લોકોને ધમકી હોય તો બી એ લોકો આ બધું સહન કર્યું છે. વી શુડ સેલ્યુટ ધેમ ઓલસો અને જે કહે છે ને દેર અંધેર નહીં, આખરીમાં આપણે એક આશ્વાસનથી આજે અહીંયા એ થયું કે આ લોકોને ન્યાય મળ્યો અને બીજા લોકો શીખે. દર્શકોની સરળતા માટે અને કાર્યક્રમ તમે સરળતાથી સમજી શકો એના માટે હું જણાવી દઉં છું કે 26 વર્ષ પહેલા ડેરા સચ્ચા સોદા અસ્તિત્વમાં આવ્યું છે અને ગુરમીત રામ રહીમ જે રાજસ્થાનના ગંગાનગરનો રહેવાસી છે એ ડેરા સચ્ચા સોદાનો કર્તાહર્તા બની ગયો હતો. આ બંને મહિલાઓ ઉપર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બંને મહિલાઓએ યૌન શોષણ થયું હોવાની વાત કરી હતી, પણ ક્યારે કરી હતી એ સમજવું અત્યારે ખૂબ જ જરૂરી છે. ડેરા સચ્ચા સોદાની અંદર આ બંને મહિલાઓ સાથે ગુરમીતે બળાત્કાર કર્યો હતો અને એને એવાથી ડરાવી હતી કે આ અંગેની કોઈને પણ વાત કરી તો તારા પરિવારની જાન મિલકતનું નુકસાન થઈ જશે. આ બંને મહિલાઓ ચૂપ હતી અને તેમણે એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એક નાનો પત્ર લખ્યો હતો જેમાં કોઈ સહી નહોતી. અટલ બિહારી વાજપેયીએ આ પત્રને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આપ્યો હતો અને તેમણે હરિયાણાની અદાલતને તપાસ આપી હતી અને સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી. આશ્ચર્યની વાત છે કે તપાસ શરૂ થાય તો હરિયાણા સરકાર અદાલતમાં ગઈ હતી અને સીબીઆઈ તપાસ ન થાય તેવો પોતાનો પક્ષ મૂક્યો હતો. આખી વાત ઉપરથી ખબર પડે છે કે ગુરમીત રામ રહીમ જે પોતાને ઈશ્વર ગણાવે છે, જે શીખ સંપ્રદાયનો એક મસીહા બનીને ઉભરી આવ્યો છે, એ બળાત્કારી છે અને હરિયાણા સરકાર એની મદદ કરી રહી છે. તેમ છતાં પણ આ તપાસ થઈ, સીબીઆઈ તપાસ કરી, 126 સાક્ષીઓનું નિવેદન લીધું હતું અને આ જે બે મહિલાઓ કે જેના સામે બળાત્કારના જેણે બળાત્કારનો આરોપ મૂક્યો હતો એ બંને મહિલાઓ સુધી 15 વર્ષ સુધી તેણે રામ રહીમ સામે નિવેદન આપ્યા હતા. તમને આખી ઘટનાથી ગંભીરતાથી મારે વાકેફ કરવા છે, એટલે કહેવું પડશે કે રામ રહીમને જ્યારે અદાલતે દોષિત જાહેર કર્યો ત્યારે હરિયાણા અને પંજાબના રાજમાર્ગો ઉપર શું થયું હતું એ તમે તમામ નેશનલ ચેનલ ઉપર જોયું હતું. તો તમે કલ્પના કરો કે 15 વર્ષ જ્યારે આ અદાલતમાં કેસ ચાલ્યો હશે તો એના સમર્થકોએ શું પરિસ્થિતિ કરી હશે. એક જ વાત તમને જણાવી દઉં છું કે અદાલત અસ્થાયી રૂપે હરિયાણાના એસપીના ઓફિસની અંદર જજ બેસતા હતા અને આ 15 વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. સલામ છે બંને મહિલાઓને કે જેણે 15 વર્ષ નિર્ભય થઈ અને રામ રહીમના સમર્થકોની સામે ઉભા રહી અને રામ રહીમને બળાત્કારનું લેબલ લગાવ્યું છે. આ પરિસ્થિતિની અંદર જ્યારે મહિલા નિવેદન આપતી હોય છે, ઝઝૂમતી હોય છે, પોતાના સાથે જે અન્યાય થયો હોય છે તેનો બદલો લેવા કરતા એક સમાજને બચાવવા માટેની જે ભૂમિકા ભજવતી હોય છે, તો ડોક્ટર પંજાબી મારે તમને એ પૂછવું હોય છે તો શું આ સમાજની કે આપણા રાજકારણીઓની કોઈ જ એવી કોઈ ભૂમિકા જ નથી કે આ બે મહિલાઓની બાજુમાં ઉભા રહે? કેમ કે તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં જતા રહો, કોઈ પણ નેશનલ ચેનલ ઉપર જતા રહો, શાંતિની અપીલ કરવામાં આવે છે. કોઈ પણ રાજકારણી એવું નથી કહેતા કે ગુરમીત રામ રહીમ બળાત્કારી છે. જો ભાજપના સાંસદ સાક્ષી મહારાજની વાત કરું તો એમણે તો ત્યાં સુધી નિવેદન આપી દીધું કે અદાલતે મર્યાદામાં રહેવું જોઈએ. ડેરા સચ્ચાના કેટલા સમર્થકો છે એને ધ્યાનમાં રાખવું જોઈએ, નહીં તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે. એનો મતલબ કે અદાલતે પોતાના નિર્ણય બદલવા જોઈએ. સાક્ષી મહારાજના જે નિવેદન છે એને જ કહી શકીએ. પણ મૂળ મુદ્દાની આપણી વાત એ છે કે શું આપણો સમાજ ખાલી આ વાત જ કરે છે કે મહિલાને સમકક્ષ કરો? તમે આ બાબતે શું કહો છો કે આ મહિલાઓની જોડે અત્યારે કેવી રીતે ઉભા રહેવું જોઈએ? ડોક્ટર પંજાબી, મહિલાઓની સાથે બધાએ ઉભા રહેવું જોઈએ. આ બંને જે સ્ત્રીઓ જેમણે આ એક મુદ્દો ઉઠાવ્યો 15 વર્ષ સુધી જજુની, તો આખા ઇન્ડિયાએ મહિલાની સાથે અત્યારે ઉભા રહેવું જોઈએ. આખા ઇન્ડિયાની દરેક મહિલાએ એમની સાથે ઉભા રહેવું જોઈએ અને દરેક મહિલાએ સમજવું જોઈએ કે શા માટે આવા ધર્મગુરુઓ પાસે જવાનું. એ જાય તો પોતાના મુદ્દા લઈને જાય તો સંપૂર્ણપણે સરેન્ડર થવાની પણ કાંઈ જરૂર નથી હોતી. તો આખા ઇન્ડિયાની દરેક સ્ત્રી આ વસ્તુને લઈને ખરેખર સજાગ થવાની જરૂર છે કે એવા કયા કારણોસર આ રીતે ધર્મગુરુઓ પાસે જાય છે. બીજું, આખા ઇન્ડિયાની દરેક સ્ત્રીએ આ વસ્તુ સામે
વાંધો ઉઠાવવો જોઈએ અને રાજકારણીઓની સામે પણ વાંધો ઉઠાવવો જોઈએ કે શા માટે આપણા દેશની અંદર મહિલાને એટલી સુરક્ષા નથી મળતી, શા માટે મહિલાનું શોષણ થાય છે, શા માટે એને 15-15 વર્ષ સુધી લડવું પડે છે જ્યારે સામાન્ય એક દિવસની અંદર પુરવાર થઈ શકે એવી વસ્તુ છે, છતાં પણ મહિલાઓએ 15 વર્ષ સુધી ઝઝૂમવું પડે છે. તો આ જગ્યાએ આપણા દેશના કાયદાને પણ કંઈક જોવાની જરૂર છે, અદાલતે પણ કંઈક જોવાની જરૂર છે, આપણા જેટલા પણ આપણા મંત્રીઓ છે, પ્રધાનો છે, જે આપણા દેશને ચલાવે છે, એમને પણ આ મુદ્દાને જોવાની જરૂર છે, દરેક મહિલાએ પણ આ જોવાની જરૂર છે. જો આમાં સજાગ ન થઈએ તો ભારતની વિશ્વકક્ષ પર મૂકવાની વાત તો જવા દો, ખાલી ભારતની અંદર સારી રીતે સુરક્ષિત રહેવું એ પણ મહિલા માટે શક્ય નથી. મહિલાના રાજમાર્ગો ઉપર તો નિર્ભયા પર બળાત્કાર બી થઈ શકે છે, બધું જ થઈ શકે છે અને આપણે રેગ્યુલરી જોઈએ છે. સો મહિલાને મહિલા તરીકે ખાલી કહેવાની વાત છે કે સમકક્ષ કરો કે સાંસદમાં સીટ આપો, પરંતુ સામાન્ય જનજીવનમાં રહેતી દરેક સ્ત્રી એ કેટલા પ્રકારની અસુરક્ષાથી પીડાય છે, એને કેટલી તકલીફો પડે છે એ જોવા માટે કદાચ કોઈ આગળ નથી આવતું. આઈ થિંક મહિલાઓ પણ આગળ આવવાની જરૂર છે, આખા દેશે પણ આગળ આવવાની જરૂર છે, રાજકારણીઓએ પણ આગળ આવવાની જરૂર છે, નહીંતર આ દેશમાં મહિલાની સુરક્ષા જેવું કાંઈ નથી. ડોક્ટર રાજેન્દ્ર શુક્લા અમારી સાથે છે, વિદ્વાન એડવોકેટ છે. માફ કરજો શુક્લાજી, મહિલાઓનો દિવસ છે એટલે બંને ફાયર બ્રાન્ડ આપણી જોડે બેઠા હોય તો પહેલી તક મારે એમને જ આપવી પડે, પરંતુ આભાર આપનો. સૌથી મહત્વની વાત એ છે કે હજુ સુધી જજમેન્ટની કોપી આવી નથી મીડિયા સુધી, એટલે એનું વિવરણ મારી પાસે તો નથી, પરંતુ બળાત્કારના આરોપમાં જ 10 વર્ષની સજા છે. જે પ્રમાણે આ બનાવ બન્યો છે, હું તો એને જઘન્ય કૃત્ય કહીશ, આ બનાવ બન્યો છે એને 10 વર્ષની સજા, તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી શું આ સજા યોગ્ય છે? આપણે ટીકા ટિપ્પણી અદાલત ઉપર નથી કરતા, પરંતુ હું ખાલી વાકેફ દર્શકોને એ રીતે કરવા માંગુ છું કે તમે રામ રહીમને જે ઈશ્વરના સમકક્ષ બનાવી દીધા છે એ કેટલો ખતરનાક છે. શુક્લાજી, હું આપની પ્રતિક્રિયા લઈશ. પ્રશ્નનો જવાબ આપું કે મારો વિચાર શું છે, તો મારી શું વિચારધારા છે એ મહત્વ નથી. ઇન્ડિયન પિનલ કોડ મુજબ આ ગુનો નોંધાવે છે. ઇન્ડિયન પિનલ કોડમાં એવી જોગવાઈ છે 376 બળાત્કાર, જેની મહત્તમ સજા 10 વર્ષ છે. અને બીજી જે કલમ છે આમાં, એ કલમ 511 છે. એટલે મેં FIR વાંચી નથી, મેં ચાર્જશીટ નથી વાંચ્યું, પણ હું એવું સમજી શકું છું કે એક સ્ત્રી પર બળાત્કાર થયો છે, બીજી પર બળાત્કારની કોશિશ થઈ હશે કદાચ. હવે બેની જુદી FIR છે ખરેખર. અચ્છા, બીજો પ્રયત્ન કર્યો છે બળાત્કાર કરવાનો, એટલે 376 લાગી છે કન્ફર્મ છે રેપ કરવાની કલમ. અને બીજી કલમ છે 511, ત્રીજી કલમ છે 506, એટલે જાનથી મારવાની ધમકી. તો આની અંદર જે વધુ મહત્તમ સજા છે ત્યાં આપણે અટકી જવું પડે. ખાલી એક મુદ્દો લગડીનો એવો છે કે આમાં સ્ત્રીને વિક્ટિમોલોજીને એક સાયન્સ છે. વિક્ટિમોલોજી એટલે જે પીડિતા છે એને કમ્પન્સેશન આપવાનું શાસ્ત્ર, એમાં એને વળતર આપવાની રકમ ઘણી ઓછી દેખાય છે. 65,000 રૂપિયા દંડ થયો એને વાંચ્યું, પણ 65,000 બેનને આપે તો ભાઈ એ મોકલી છે. કારણ કે બેનનો ખર્ચો 15 વર્ષમાં વાહન વ્યવહારનો 2-4 લાખ થયો છે, વકીલો 5-10 લાખ થયો છે. એટલે એમ ગણીએ તો આ વળતર નગણ્ય છે. જેની આવક રોજની 16 લાખ રૂપિયા હોય આ સજા પામેલા ગુનેગારની, એ કન્વિક્ટ બળાત્કારી રામ રહીમની, હું કહું છું, હું કહું છું બળાત્કારી રામ રહીમની, કહી દો બળાત્કારી છે. એટલે એને સમુદાય તરફથી એ પણ આરોપ આવશે કે ન્યૂઝ ચેનલની ઓફિસની અંદર બેસી અને આ રીતે બોલવું એ તો બહુ સરળ વાત છે, આપણે સામનો કરવા તૈયાર છીએ. ના, કોઈ સામનોની વાત નથી. વન્સ ઇઝ કન્વિક્ટેડ, મારી વાત સાંભળો, યસ, ત્યાં સુધી સજા ના પડે ત્યાં સુધી તોમતદાર છે, આરોપી છે. સજા પડે આક્ષેપિત છે, સજા પડે એટલે કન્વિક્ટેડ ગુનેગાર છે, આરોપી. ના ના, ગુનેગાર, આરોપી ગુનેગાર. એટલે એના માટે આ શબ્દ વપરાય, એમાં કઈ ખોટું નથી. અને બીજી વસ્તુ કે જે બેઝિક વસ્તુ, હવે પછી જે તોફાનો થાય એ બાબતમાં બે વાત કહું. હરિયાણા ગવર્મેન્ટની વાતમાં સરકારે કઈ કર્યું નહીં, સરકાર મુક પ્રેક્ષક રહી, બધી બધી એટલે બેરી પ્રેક્ષક રહી. એટલે હાઈકોર્ટે પોતે સીઓ મોટો કોગ્નિઝન્સ લીધું, એટલે ગુજરાતીમાં આત્મસંજ્ઞાન કહેવાય. એટલે હાઈકોર્ટને પોતાને લાગ્યું કે આટલી બધી બસો બંધ થઈ જાય, રેલવે ટ્રેકો બંધ થાય, બજારો બંધ થાય, કરફ્યુ નાખવો પડે, 144ને માનવામાં ના આવે. અને તમને સ્પષ્ટપણે કહું, CRPC કલમ 129-30 એવું કહે છે કે જ્યારે શુદ્ધ બુદ્ધિથી બળપ્રયોગ કરવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે, અશ્રુ ગેસ આપવામાં આવે અથવા ફાયરિંગ કરવામાં આવે, હું ત્યાં સુધી કહું છું, તો કંઈ ખોટું નથી. જ્યારે તમે કોઈ જાનમાન નુકસાન કરતા હો, કોઈ બેગ લૂંટતા હો, તો એ લોકોને સૂચના આપવી પડે, હવામાં ફાયરિંગ થાય, પગમાં ફાયરિંગ થાય, તો જ્યારે એ પોલીસ વડાને
સરકારે હવે કાયદા રક્ષણ આપેલું છે, છતાં હરિયાણા ગવર્મેન્ટે કંઈ ના કર્યું. માટે સીઓ મગર રીટ હાઈકોર્ટે કરી, હાઈકોર્ટે સૂચના આપી. અને એથી આગળ બીજી વાત કહું કે આ બધા જેટલા ગુના થયા, 38 માણસોના મૃત્યુ થયા, અપમૃત્યુ ખૂન થયા કે અપમૃત્યુ થયા, તો એ ગુનાઓ વધતા કેટલી મિલકતો વાળી મૂકી કે ભાઈ જાહેર જાહેર નુકસાન થયું, આ બધાના ગુના દાખલ કરવા જોઈએ. દરેક જિલ્લા પોલીસમાં બન્યો એટલા ગુના દાખલ કરવા પડે. અને આ બધામાં મિટિંગ ઓફ ધ માઇન્ડ એક ટેકનિકલ શબ્દ છે. આપણે જ્યાં અહીંયા ચાર જણા બેઠા હતા, આપણી એક વાત ભેગી ચાલે, આપણું મન એક જગ્યાએ કામ કરી રહ્યું છે, પણ કોઈ મારા સૂચના આપતો બહારથી, તો એ રામ રહીમે કોર્ટ પર સૂચના આપેલી કે મને કન્વિક્શન થાય તો આ પ્રમાણે કરું. ટામેટાના ફોડવાના, હવે ટામેટા ક્યાંથી ફૂટાય, ટામેટા ખવાય ક્યાં સમાવાય, પણ એને આવી સૂચના આપેલી કે તમે બોમ્બ બ્લાસ્ટ કરજો, એટલે પેટ્રોલ બોમ્બ ફૂટ્યા. તો આ જેટલા પણ ક્રાઇમ થાય બધાને તો માસ્ટર માઇન્ડ તરીકે કલમ 120B એટલે કાવતું એમાં રામ રહીમે લેવા પડે. અને દરેકમાં 2 વર્ષની સજા થાય ને તો લગભગ 78 ગુના છે. એટલે આપની વિચાર અને કાયદાકીય રીતે આપ જે કહી રહ્યા છો એનાથી હું પૂરેપૂરો સહમત છું. તો શુક્લાજી, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ તમે જે વાત કરી રહ્યા છો રામ રહીમની, એ ડેરા સચ્ચા સોદાથી થોડાક અવગત કરીશ, આપ અસર અવગત, પણ હું મારા તરફથી આપને કરી રહ્યો છું કે ડેરા સચ્ચા સોદા અમિત શાહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે અત્યારના મુખ્યપ્રધાન ખટ્ટર, એ જે પણ કોઈ મુખ્યપ્રધાન ખટ્ટર જયારે સરકારમાં આવ્યા તો આખું કેબિનેટ મંત્રીમંડળ લઈ અને ડેરા સચ્ચા સોદામાં ગયા હતા આશીર્વાદ લેવા માટે. હવે જ્યાં આગળ રાજકારણી હોય કે જે સરકાર છે હરિયાણા સરકાર, જ્યાં પગમાં ઉડતી હોય ત્યાં તમે આવી અપેક્ષા કઈ રીતે રાખી શકો? અપેક્ષા રાખવાની વાત નથી. રાજકારણમાં પણ અપરાધીકરણ છે, મને બોલાવો, હું તમને કહેલું કે રાજકારણની અંદર અપરાધીકરણ, એટલે જેટલા ગુનેગારો બહાર છે એમાંથી ઘણા બધા અપરાધીકરણમાં રાજકારણમાં છે. એટલે એ ગુંડા ગુંડાને મળે એમાં હોય, નવાઈ શું છે? હું વકીલ હોઉં, બેન વકીલ હોય કે સામાજિક કાર્યકરો, તમે ભેગા થઈ જાય, એવી રીતે અપરાધીઓ અપરાધીઓને મળે છે અને એને પોતે ખુલ્લો ટેકો જાહેર કરેલો. અને આ સીધું રાજકારણ છે ને એ મતદાનનું છે, એટલે એના કે 35 લાખ કે વધારે અનુયાયીઓ છે, એટલે 35 લાખ મતને જવા ના દેવાય માટે એને જેને પગે લાગવાનું આશીર્વાદ દેવાનું. તમે આશારામની વિડીયો જુઓ, જૂની ઘણી બધી બતાવું, તમે જેટલા નામ બોલાવ્યા અમારી બીજા 10 નામ ઉમેર્યું, એ લોકો ત્યાં જઈને પગે લાગ્યા હતા. એક IPS અધિકારી કહ્યું કે આ તો મારા ભગવાન છે. હવે તમે તો IBમાં માહિતી મેળવો તો હું શું ક્યારે શીખ ખાઉં છું, કયો સાબો વાપરું છું એ IBવાળા જાણી શકે. કાં બોમ્બ્લાસ્ટ થવાના છે, મિસિસ ગાંધી પર હુમલો થવાનો હતો, IBને ખબર હતી, તો IBને ખબર ના કે આના આશ્રમમાં શું ચાલે છે, IBને ખબર ના કે આટલું તોફાન થવાનું છે. અને જયારે જે માણસ 100 ગાડી લઈને જાય, યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આટલો મોટો 800 ગાડી, મારી ભૂલ થઈ ગઈ, હું ગણિતમાં ખાતું, બટ એટલે 800 ગાડી જઈને ગયો તો સરકારને ખબર ના પડે કે 800 ગાડી જઈને જે માણસ આવે છે એ શાના માટે આવે, શાંતિ રાખવા આવે. એટલે આને કડકમાં કડક આ તો સજા થઈ જ છે. એના જૂના પેલા પત્રકારના ખૂનની ગુનાઓ છે, બીજા જે પણ ગુના છે. અને હું તો સરકારને ત્યાં સુધી ભલામણ કરું કે અપ્રમાણસર સંપત્તિ રાખવાના ગુના માત્ર રાજકારણીઓ લાગે છે કે બધા ધર્મગુરુઓને લગાડો, આવા બધા 100 ગુરુ મળશે તમને, 100 કદાચ વધારે મળશે સાહેબ, વધારે મળશે. પૂજા છોડી, ભગવાનની પૂજા છોડી અને વ્યક્તિની પૂજા કરવા આખો દેશ વહી ગયો છે, તો આ જ થવાનું છે. આવાની બીજા ઘણા બધા બાબા ફાવી જવાના છે. આજે તો મેસેજ એવો પડતો વોટ્સઅપ ઉપર કે આ નવો અને સારો ધંધો છે, એકચ્યુઅલી આ કરવું જોઈએ. ના, હવે આઈ વિલ ટેલ યુ વન થિંગ, અમને 35 લાખ કયા તો આ એગ્રી એટલા પાસે ના ફોલો, લોકો બધા લાખો ને કરોડો કહે છે. ધ પોઈન્ટ ઇઝ ધેટ કે જે પોલિટિશિયન્સ ને જે આ બાબાઓ હેન્ડ ઇન ગ્લોવ કામ કરે છે, બાબાઓ પાસે મની પાવર ને મસલ પાવર. મની પાવર ક્યાંથી આવે કે આ પોલિટિશિયન એ લોકોને સસ્તામાં બધી લેન્ડો આપે ને લેન્ડ ડીલિંગ હોય, દાદાગીરી હોય, ગુંડાગીરી હોય, એ રીતે આવે. એટલે તમે જે બધા ક્યારના જે નોશન છે ને કે આ લોકોના ફોલોઅર્સ છે, ફોલોઅર્સ છે, પ્રેક્ટિકલી ધીઝ આર પેડ ફોલોઅર્સ. મને કાલે તો સ્ટિંગ ઓપરેશન જોયા હશે એટલે લોકો એટલા ગુમરામ નથી થતા. તમે સ્ટિંગ ઓપરેશન જોયા છે તો ખબર પડે કે 1000-1000 રૂપિયા આપણે જોયા વગર, સ્ટિંગ ઓપરેશન વગર આપણી કોમન સેન્સ કેવી હોય? કોમન સેન્સ જે પેલી બહેનો બધી બેઠી હતી, બિચારી ગરીબ ઘરની બહેનો હતી, એ લોકોને પૂછો આમ કેમ આવ્યા તો કોઈને ખબર ના પછી કે કહું બાબા કો મિલના આવ્યા, પપ્પા કો મિલના આવ્યા, તો બધા પપ્પા કો મિલના આવ્યા કહ્યું. ઇટ વોઝ આઉટ એન્ડ આઉટ નેચરલ કે ડીડ નો વાય ધેર અધર. એ લોકોને એટલું કહેવા મળ્યું કે તમને સારું જમવાનું મળશે અને તમને થોડા પૈસા મળશે. એટલે આ રીતે લોકો ખરીદાય છે. બાબા પાસે જે બીજા એના ફોલો છે, એટલે એક તો છે, એક થોડા ઘણા એને કંઈ બિલીવ કરતા હશે, પેલા કંઈ હેલ્પ કરી શકે છે. બીજા કેટેગરી આ જે પૈસા લઈને બોલાવા, એ ત્રીજી કેટેગરી જે પોતે પોતાનો મસલ પાવર માટે જે ગુંડા અને પોતાનું આર્મી ને બધાના વેપન્સ જે બધું રાગે, ત્રીજા ટાઈપના એના ફોલોઅર્સ. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ ડોન્ટ લેટ અસ બી ઇન નોટ ઇન કે ચોથા કેટેગરી વાળા તમે થાકી ગયા બોલું કે એમની અગરબત્તીઓ બનાવે
મીણબત્તીઓ બનાવે, એમના લોટ વેચે, ઘી વેચે, એમની ગાંધીનું ઉત્પાદન કરે અને બધું આગળ વધુ આગળ વધુ જ્યાં લુધિયાના આગળ વધુ આગળ વધુ આગળ વધુ હવે એટલે આટલે તમે લક્ષ્ય છો હવે આગળ વધુ. હવે થાય છે શું કે પોલિટિશિયનો ખાસ આ લોકોને પાવરફુલ કરે, કારણ કે પોલિટિશિયનો સીધા એક એક લોકોને ખરીદવા જાય તો બહુ મોંઘું પડે. એના કરતા આવા બાબાને અંધશ્રદ્ધાના આવા બધા નાટકો એ લોકોને કરે અને સામે દે ઇન રિટર્ન દે વોન્ટ વોચ. એટલે આખું જે નેક્સસ ચાલે છે એ નેક્સસ તો સફળ થયું. હવે શું થયું, હવે આગળ સ્ટોરી આવે છે. હવે મેડમે કહ્યું એટલે એમાં મારે ખાસ કેવું છે ખાસ કે એમાં કોઈ બેન આ બાબા પાસે બેન પોતે ગઈ નહોતી. આ જે બહેનોની સ્ટોરી છે બીજા બહેનોની સ્ટોરી છે સાધ્વીઓ હતી. સાધ્વીઓનો મતલબ કે એ બાવાને ત્યાં એના પેલા ડેરામાં જ રહેતી હતી અને એના પપ્પા મમ્મી ત્યાં કામ કરતા હતા અને એ પપ્પા મમ્મી પપ્પા કહે દીકરાને જા પગે પડ, જા આમ કર, એટલે બિચારી એને કંઈ કરવું હોય તો જખમરાઈને કરવું પડે કારણ કે એનો પપ્પો કહે છે. અને એ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. એટલે ઘણી બહેનો હા થોડી બહેનો હું જાણું છું જે ઘરમાં પ્રોબ્લેમ થતા હોય, હસબન્ડ રોજ મારતો હોય અને પછી બાબા પાસે જઈને બાબા આમ આમ બધું કરે પેલીને ઘણી વાર ગમે બી ઘણી વાર એના બાબા દિલથી બાબા માનતી હોય પછી ખબર પડે કે બધું લોચા છે અને પછી આઈધર એ સકમ થઈ જાય. સકમ થઈ જાય તો કોઈને કહેવાનું નથી, ને ના સકમ થાય તો પેલો રેપ થાય ને પછી બહાર બોલે તો ઠીક છે કારણ કે હવે તો એક બંને સાથે મળી એટલે હસબન્ડને ના કહેવાય કારણ કે હજી પીટા છે અને બાબા તેને યુઝ કરી નાખી. એટલે આ બધી દુર્દશાઓ છે અને અલ્ટિમેટલી આટલે લેટ અસ નોટ બી એનીબડી ઓફ બી એની રોંગ ઇમ્પ્રેશન કે બધા શ્રદ્ધાના લીધે જાય છે. નો દેર ઇઝ નો શ્રદ્ધા, દેર ઇઝ સમ વ્યાજે પૈસા ફેરવનારા, એક્ઝેક્ટલી સિક્યોરિટી વાળા. એટલે તમે કહો અગર બાબા પોપ્યુલર તો સિમ્પલ લોજિક એને પાંચ ફિલ્મ બનાવી ટોટલ 50 કરોડ નો ધંધો થયો. હવે એના 35 લાખ ફોલોઅર તો એનો વધારે વધારે તો ધંધો થયો જોઈએ ને. દિસ ઇઝ સેલ્ફ હોય એમાં શું કરે કે બ્લેક ના પૈસા મારી ફિલ્મ આટલી ચાલી ધ્રુવ ધારણી ધર્મ એનામાં સંયમ હોય શાસ્ત્રોમાં રહી છે, અત્યારના કોઈ બી બાબત ધર્મ કરતા નથી અને આપણે દિલમાં રહી છે ત્યાં જેને એક્સપર્ટ કરીએ છીએ. આક્રોશ છે તમારા ત્રણનો હું સમજી શકું છું. મુદ્દાથી ના ભટકીને આપણે સીધી વાત કરીએ. રુઝાનજીએ જે વિવરણ કર્યું થોડું સામાજિક ડાયરાને બાંધવું લાગતું હશે પણ સમજવા માટે બહુ જરૂરી છે એટલે હું એમને આવકારું છું. સૌથી મહત્વની વાત એ આવી રહી છે કે જે ધર્મગુરુ બળાત્કારનું લેબલ લાગે છે, સજા થાય છે અને એના જે સમર્થકો રોડ ઉપર તાંડવ કરે છે, હું તો તાંડવ સમાજનું અપમાન માનું છું. હું તો આ બધું જે થયું છે નેશનલ ચેનલ ઉપર જે દેખાડી રહ્યા છીએ એ જોતા તો હું એમ જ કહું છું કે આતંકવાદી કૃત્ય અને જે હરિયાણા અને પંજાબના રાજમાર્ગો ઉપર જે છેલ્લા 48 કલાકમાં થયું એમાં મને તો કોઈ ભેદ થતો નથી. એટલે આ ધર્મ છે કે નહીં એનો એક પ્રશ્ન ઉભો થયો છે. પણ ફરીને ફરી હું એક જ વાત ઉપર આવું છું કે એવા બેન રુઝાનબેન એવા તો કયા કારણો છે કે મહિલાઓ, તમારું વિવરણ બરોબર જ છે કે ભાઈ એના પેરેન્ટ્સ ત્યાં કામ કરતા હોય છે પણ એ સિવાય પણ ઘણા ભોગ બનતા હોય છે જે મીડિયા સુધી આવતા નથી, કેમકે આવા ધર્મગુરુ મીડિયાને તો ગાળો દેવામાં હોશિયાર જ હોય છે પણ મીડિયા સુધી નથી આવતા. તો એવા કયા કારણો છે કે મહિલાઓ આવા ધર્મગુરુઓની પાસે જતી રહે છે? હા હવે એમાં ઇટ્સ લાઈક ધેટ એટલે મીરા બીને આજે તો ક્યાં કરેગા ગાદી. હવે બધી બહેનોને એવું નથી હોતું, એમાં નહીં પેલો હસબન્ડ રોજ મારે છે ને હેરાન થાય છે આ ધર્મગુરુ આમ તો બધો આ બોલો કે આ રેપિસ્ટ લો કે બીજા બધા લો, આપણે બીજા બધા બી ગણિત લઈએ સાથે એ લોકોને પેલો જે પેલો હવા હોય ઇનશોર્ટ કે એ લોકોને લાગે કે ચાલ આટલો સારો મોટો માણસ છે થોડો મારો ટાઈમ પાસ ખરી ઘણી વાર તો બહેનોને બી જરૂર હોય છે, ડોક્ટર સાહેબ વધારે બતાવી શકશે બહેનોને બી જરૂર હોય અને પેલો કે એટલે પછી મિયા બીજી રાજી ક્યાં કરે કે ગાજી પહેલા બોલી શકી એ થયું એટલે એ લોકોને કોઈ પ્રોબ્લમ નથી, એ લોકોને મજા મજા છે. હા એ ખાસ જયારે ઘરમાં સુખ શાંતિ નહીં મળતી હોય તો એ બહાર જવાની છે અને ત્યાં પોઈન્ટ સોલ્વ થઈ ગયો. પણ જ્યાં જબરજસ્તી થાય છે અહીંયા ઝઘડો કેવાનો છે, જબરજસ્તી નો ઝઘડો છે કે આ બહેનો સાથે જબરજસ્તી થાય છે ત્યારે બહેનો અવાજ ઉઠાવે છે, ઘણી નથી ઉઠાવી શકતી કારણ કે એ લોકોને દબાવવામાં આવે છે સોશિયલી બોલો, ઇકોનોમિકલો, મેન્ટલી બોલો, કઈ બી બોલો. અને ત્રીજો વાત કે અગર એ બેન બોલવા બી માંગે છે, માની લો હસબન્ડ જોડે ઝઘડો છે, બાબાએ શું કર્યું એને ગમતું નથી પણ હવે જાય તો ક્યાં જાય કારણ કે હસબન્ડની એ નથી નાની એ નથી તો પછી જાય કે એટલે આમે એની લાઈફ તો આમે મળી જાય ને ઘણી વાર ઘણા અમે સુસાઇડ સાંભળ્યા છે.
અને ખાસ જે હું ટેસ્ટ બેબી સ્પેશિયાલિસ્ટ છું એટલે હું જોઈ શકું છું કે જયારે કોઈ સ્ત્રીને બાળક ના થતું હોય ને ત્યારે એ પછી દૂધતો તણું શોધે એમ બધી જગ્યાએ ચારે બાજુ જતા હોય, અહીંયા ક્યાંય દાણા ના ખાવે, કોઈ બાબાને મળે, કોઈ આ કરે, કોઈ તે કરે, અને એ વસ્તુનો એનો ફાયદો બધા જ ધર્મગુરુઓ ઉઠાવતા હોય છે. 21 વર્ષે હું જોતી આવી છું કે સ્ત્રીઓ કોઈ પણ લેવલે જઈ શકે છે એમને જો બાળક થતું હોય તો. એટલે ડોક્ટરોની જુદા જુદા ડોક્ટરો જોડે ફરે, જુદા જુદા રિપોર્ટો કરાવે અને જે થઈ શકે એ બધું જ કરતી હોય છે. અને એ પર્ટિક્યુલર જે પરિસ્થિતિ હોય છે, સામાજિક પરિસ્થિતિ તો ઓલરેડી રુઝાને કીધી, પણ આ જે પરિસ્થિતિ હોય છે અને જે માસી પાસ થયેલા હોય છે, ફ્રસ્ટ્રેટેડ થયા હોય છે, એ બહેનો આવી દરેક પ્રકારની જે જુદી જુદી જાળ હોય છે એમાં ફસાઈ જતી હોય છે. અને અમે એને સાક્ષી છે, હજારો બહેનોની ટ્રીટમેન્ટ કરી અને એ દરેક બહેન ક્યાંક ને ક્યાંક કોઈક મારા પાસે ગયા હોય, કોઈની કુંડળી બતાવી હોય, કોઈની પાસે ગયા હોય, એનીથિંગ દે આર રેડી ટુ ડુ ટુ હેવ ધર ચાઇલ્ડ. બીકોઝ સામાજિક જે રચના છે એવી છે કે જેની અંદર જો સ્ત્રીને બાળક નથી તો એનું મોબાઈલ જોવા નથી આવતું હતું. ઘણા એવા પ્રસંગ હોય કે જે ધાર્મિક પ્રસંગ હોય છે, સારા પ્રસંગ હોય છે, ત્યારે એ દરેક સ્ત્રી કે જેને બાળક નથી હોતું એ સ્ત્રીને એનું ન જોવામાં નથી બોલાવતા નથી, એને બોલાવતા નથી, અપશુકન ગણાતું હોય છે. કદાચ એ સ્ત્રી સામેથી આવતી હોય તો રસ્તો બદલી લેતા હોય છે. સો એના એ બધા જે જુદા જુદા પરિબળો છે એ સામાજિક પરિબળોને પણ ખરેખર ઇમ્પેક્ટ કરવાની જરૂર છે. તો સ્ત્રીઓ આટલી બધી ફ્રસ્ટ્રેટેડ ન થાય અને જુદા જુદા બાબા અને એના જેવા અલાઈક જેટલા બી લોકો છે એ લોકો એ વસ્તુને લઈને ફાયદો ન ઉઠાવે. એના બધા ટેસ્ટિંગ બેબી વાળો સોલ્યુશન બેટર છે. સમય મર્યાદા છે, સમય મર્યાદા છે. બંનેને ડોક્ટર પંજાબી અને રુઝન ખંભાતાને આપણે સાંભળ્યા છે. ડોક્ટર શુક્લા, એક છેલ્લો 30 સેકન્ડમાં મારે એક જવાબ જોઈએ છે. બંનેની વાત સાંભળ્યા પછી ક્યાંક ને ક્યાંક તો આપણી સામાજિક રચના હોય કે આપણી રાજકીય વ્યવસ્થા હોય, ક્યાંક ને ક્યાંક તો ખામી દેખાઈ ગઈ છે કે જેને કારણે મહિલાઓ સીધી રીતે આવા ધર્મગુરુઓની પાસે જતી રહેતી હોય છે, સમસ્યાના સમાધાન માટે ભરે જાય છે. સમસ્યાનું સમાધાન થાય કે ના થાય પણ ચોક્કસપણે એક કોઈ સંત પુરુષ હોય અથવા કહેવાતા ધાર્મિક નેતા હોય તો પણ આરામ તમને જરૂર મળે છે, વાતથી હું પણ સહમત છું. પણ તમારી દ્રષ્ટિએ ડોક્ટર શુક્લા, એવી કઈ કઈ ખામીઓ તમને દેખાય છે કે જેને આપણે દૂર કરવી જોઈએ, એટલે ભવિષ્યની અંદર ક્યારે ધર્મના નામે રાજકારણ કે ધર્મના નામે કામ ક્રેડા ના થાય? હું આપણે કહું કે આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ ચાર વસ્તુ બેઝિક દરેક જીવનની જોઈએ. આહાર એટલે ખોરાક, ભય, નિંદ્રા, મૈથુન. તો આ સાધુઓ ક્યાંમાંથી બાકાત છે? આ સાધુઓને બ્રહ્મચર્ય પાળવું પડે અથવા નિયમોમાં રહેવું પડે એ એમની ક્ષમતા બહારનું કામ છે. મેં ઘણા સાધુઓને નજીકથી જોયા છે, એટલે બહુ જ ઓછા સાધુઓ પવિત્ર છે. બાકી આવા તમે કેસ શોધો ને તો હું માનું છું કદાચ 60-65% કિસ્સામાં આવું મળે કે જે લોકો પોતે ભલે કહેવાના બ્રહ્મચારી છે, લગ્ન ના કર્યા હોય પણ બ્રહ્મચારી ના હોય. એટલે વાંક આખી સમાજ રચના અને ધર્મની પ્રથાનો છે. આપ સમજ્યા? ઇસ્લામમાં કોઈને કુંવાર રહેવાનું નથી લખ્યું. લગ્ન એ સુન્નત છે, સુન્નત એટલે ફરજ છે. એટલે હિન્દુ ધર્મમાં અમુક લોકો કુંવાર રહે છે. આપ સમજ્યા આખી વસ્તુ? એટલે જે આ સમાજથી જુદા રહે, સમાજની જુદી પદ્ધતિઓ અપનાવે, અથવા એમ કે અમે બ્રહ્મચારી છે, બ્રહ્મચાર પાળવાની રીત રિવાજ યોગમાં નપુસક થવાના પ્રાણાયામ છે. હવે આ જાણે છે કે માણસે ઇમ્પોર્ટન્ટ કેવી રીતે થવું એ યોગમાં પદ્ધતિ છે. એ ના કરે એને બી વાસનાઓ. બીજું કે અમે લોકો, આપણે સંસારી માણસે, આપણે સાંજે થાકી જઈએ, બેભાનથી સુઈ જઈએ, ખબર ના પડે. આ લોકો પાકો માર ખાય, પારકા પૈસા રહે, કોઈ ચિંતા ના હોય. એટલે હંમેશા એમની ઉર્જા અને એમની શક્તિ બહુ એકત્રિત. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને મારે ચર્ચાને ટૂંકાવી પડશે. ત્રણેય વિદ્વાનોને તમે સાંભળ્યા છે. સૌથી મહત્વની વાત છે કે આપણા સામાજિક ઢાંચામાં કે રાજકીય ઢાંચાની અંદર ક્યાંક તો ત્રુટિઓ રહેલી છે, ક્યાંક તો કોઈ કમજોરી રહી છે, જેના કારણે આવા બનાવ બને છે. અને જ્યાં સુધી ધર્મમાં રાજકારણ અથવા રાજકારણમાં ધર્મ દૂર નહીં થાય ત્યાં સુધી રામ રહીમ જેવા કેટલાની તમે જેલમાં પૂરો, પણ રામ રહીમ દેવા સચ્ચા સદા ખોલતા જ રહેશે. અંતે દર્શકોને ખાલી એક જ સલાહ આપીશ, કોઈ પણ ધર્મ તમારે અપનાવો ન અપનાવો એની સલાહ નથી આપતો, પરંતુ એટલું ખાસ કહું છું, પાણી પીજીએ છાન કે ગુરુ બનાવીએ જાન કે. મારો આ કાર્યક્રમ અહીંયા જ ન પૂરો કરું છું. મને રજા આપશો. નમસ્કાર.